આજે આપણે દ્રાવણો વાળા ચેપ્ટરમાં નવા મુદ્દા વિશે સમજીશું, જેમાં આપણે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ વિશે સમજવાનું છે. પહેલો પ્રશ્ન એ કે પ્રવાહી દ્રાવણ ક્યારે બને. તમે દ્રાવક પ્રવાહી અવસ્થામાં લો અને દ્રાવ્ય તરીકે ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ અવસ્થાવાળો દ્રાવ્ય દ્રાવકમાં ઓગાળો ત્યારે દ્રાવણ હંમેશા બનશે પ્રવાહી, કારણ દ્રાવકની સ્થિતિ જ દ્રાવણ ધારણ કરે. આ ચેપ્ટરમાં આપણે બે પ્રકારના પ્રવાહી દ્રાવણોનો અભ્યાસ કરવાનો છે. પહેલું છે પ્રવાહીમાં પ્રવાહી, એટલે દ્રાવક પ્રવાહી છે અને દ્રાવ્ય પણ પ્રવાહી છે, એટલે પ્રવાહીમાં પ્રવાહી ઓગાળીને દ્રાવણ બનાવેલું છે. બીજા દ્રાવણની વાત કરીશું જેમાં પ્રવાહીમાં ઘન, એટલે દ્રાવક પ્રવાહી છે એમાં દ્રાવ્ય ઘન અવસ્થાવાળો ઓગાળીશું. બંનેનો ઉપયોગ કરી અને રાઉલ્ટના નિયમના કેટલાક સૂત્રો આપણે તારવવાના છે. આજના આ વિડીયોમાં આપણે પહેલો જે છે પ્રવાહીમાં પ્રવાહી એના માટેના કેટલાક સૂત્રો તારવીશું, જેને આપણે કહીશું પ્રવાહી પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ માટેના સૂત્રો. આ સૂત્રો ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી ફેન્કોઇસ માર્ટ રાઉલ્ટ નામના સાયન્ટિસ્ટે તારવેલા છે, એટલા માટે તમે એને રાઉલ્ટનો નિયમ પણ કહી શકો છો. પ્રવાહી પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ માટે એક આકૃતિને આપણે ધ્યાનમાં લઈએ. આકૃતિની અંદર બે પ્રવાહીઓને આપણે ભેગા કરીએ છીએ, ઘટક એ અને ઘટક બે, બંને બાષ્પશીલ હોવા જરૂરી છે, કારણ બાષ્પ દબાણ શોધવાનું છે એટલે બંને જણા બાષ્પશીલ હોવા જરૂરી છે. બંને જણા ઓરડાના તાપમાને બાષ્પ બનાવતા હોવા જોઈએ. ચલો ઘટક એકના મોલ અંશ લઈએ છે x1, ઘટક બેના મોલ અંશ લઈએ છે x2, અને પછી બંનેને ભેગા કરી અને પાત્રમાં ભરીએ છીએ. પાત્રમાં ભર્યા બાદ થોડાક સમય બાદ ઘટક એક અને ઘટક બે બંનેની બાષ્પ બનશે. ઘટક એકની બાષ્પનું દબાણ P1 જેટલું છે, ઘટક બેની જે બાષ્પ બની છે એનું દબાણ P2 જેટલું છે. બંનેનું ભેગું કરીએ તો કુલ દબાણ છે P2 ટોટલ જેટલું. ઘટક જ્યારે બાષ્પ અવસ્થામાં હોય ત્યારે બાષ્પ અવસ્થામાં તેમના મોલ અંશ લઈએ, ઘટક એકના બાષ્પ અવસ્થામાં મોલ અંશ છે y1 જેટલા અને ઘટક બેના બાષ્પ અવસ્થામાં મોલ અંશ છે y2 જેટલા. યાદ રાખજો પ્રવાહી હોય છે, પ્રવાહી સ્વરૂપમાં મોલ અંશને કહીશું આપણે x, બાષ્પમાં રૂપાંતરિત થાય ત્યારે જે મોલ અંશ છે એને કહીશું આપણે વાય. ચલો રાઉલ્ટનો નિયમ શું કહે છે, તો દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે તમે જે ઘટકના મોલ અંશ દ્રાવણમાં વધુ લીધા હશે એ ઘટકની બાષ્પ વધુ બનશે, એટલે એનું બાષ્પ દબાણ વધારે હશે. એટલે જેના મોલ અંશ વધુ એની બાષ્પ દબાણની કિંમત વધુ. આને કહેવાય છે રાઉલ્ટનો નિયમ, જે ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી ફેન્કોઇસ માર્ટે રાઉલ્ટ નામના સાયન્ટિસ્ટે આપેલો છે. આ નિયમને ગાણિતિક સ્વરૂપે રજૂ કરવો હોય
तो बाष्प दबाण मोल अंशना समप्रमाण में हो घटक एक नी बात करिए तो पी वन चले छे एक्स वन एज रीते बीजा घटक माटे लखू हो तो पी टू चले छे एक्स टू चले छे निशानी काढ़वी हो तो अचळांक उमेरवो पड़े जे राउल्टना अचळांक तरीके ओळखाय छे जो पी वन नी वात हो तो पी वन जीरो अचळांक थशे એટલે સૂત્ર આવું લખાશે પી વન બરાબર પી વન ઝીરો એક્સ વન પી ટુ બરાબર પી ટુ ઝીરો એક્સ ટુ અચળાંક પી વન ઝીરો અને પી ટુ ઝીરો શું છે પી વન ઝીરો એટલે જ્યારે તમે એકલો ઘટક એક લો છો શુદ્ધ અવસ્થામાં ત્યારે એના બાષ્પ દબાણને કહીશું પી વન ઝીરો જો ઘટક બે હોય અને શુદ્ધ અવસ્થામાં હોય તો એના બાષ્પ દબાણને કહેવાય પી ટુ ઝીરો ચલો આકૃતિમાં જોયા પ્રમાણે પી વન અને પી ટુ બંનેનો જે સરવાળો કરો એટલે કુલ દબાણ થશે પી ટોટલ તો ચલો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે જો આપણે લખવું હોય તો શું લખી શકીએ કે ભાઈ પી ટોટલ બરાબર પી વન પ્લસ પી ટુ હમણાં જ આપણે પી વન અને પી ટુની કિંમતો શોધી એ જો આમાં મૂકી દઈએ તો પી ટોટલ બરાબર પી વન ઝીરો એક્સ વન વત્તા પી ટુ ઝીરો એક્સ ટુ આ તમને મળ્યું રાઉલ્ટના નિયમનું પહેલું સૂત્ર ચલો આ સૂત્રની અંદર હું એક્સ વનની કિંમત મૂકી દઉં એક્સ વનની કિંમત છે વન માઇનસ એક્સ ટુ અને સાદુરૂપ આપીશ તો મને એક બીજું સૂત્ર મળશે પી ટોટલનું કે ભાઈ પી ટોટલ બરાબર પી વન ઝીરો વત્તા પી ટુ ઝીરો માઇનસ પી વન ઝીરો એક્સ ટુ અહીં એકના બદલે બે પણ લખી શકો છો અને આખું સૂત્ર નવેસરથી પણ તારવી શકો છો જે બનશે પી ટોટલ બરાબર પી ટુ ઝીરો વત્તા કૌંસમાં વ પી વન ઝીરો માઇનસ પી ટુ ઝીરો એક્સ વન એના સિવાય કેટલાક સૂત્રો સ્વીકારવાના છે જે છે કે જો બાષ્પ અવસ્થામાં તમને મોલ અંશ આપેલા હોય એટલે વાય વન અને વાય ટુ આપેલા હોય તો પી વન બરાબર વાય વન ગુણ્યા પી ટોટલ અને પી ટુ બરાબર વાય ટુ ગુણ્યા પી ટોટલ પુસ્તકમાં આપેલો એક આલેખ ધ્યાન ઉપર લઈએ આલેખ બે ઘટકો માટેનો છે એટલે ઘટક એક અને ઘટક બે વાય અક્ષ ઉપર લીધું છે બાષ્પ દબાણ અને એક્સ અક્ષ ઉપર લીધો છે મોલ અંશ બંને ઘટકના જો દબાણની તમે રેખા દોરશો તો પહેલો ઘટક જે છે એનું દબાણ છે પી વન એની તમને આ જે ત્રુટક રેખા દેખાય છે એવી રેખા મળશે જે એક્સ વન બરાબર શૂન્યથી શરૂ કરી એક્સ વન બરાબર એક આગળ જઈ અને પૂરી થશે એક્સ વન બરાબર એક આગળ તમને જે કિંમત મળશે એ છે પી વન ઝીરોની એ જ રીતના તમે જો બેની વાત કરો તો એક્સ ટુ બરાબર શૂન્યથી શરૂ કરી એક્સ ટુ બરાબર એક આગળ વધતી રેખા તમને પી ટુની રેખા મળશે જે રેખા પી ટુ ઝીરોનું મૂલ્ય ક્યારે આપશે તો એક્સ ટુ બરાબર વન થાય ત્યારે એટલે બંને તૂટક રેખાઓ બે ઘટકના બાષ્પ દબાણની છે પી વન ઝીરોનું મૂલ્ય ઓછું છે પી ટુ ઝીરોનું મૂલ્ય વધુ છે જે શું બતાવે છે જેનું મૂલ્ય ઓછું છે એ ઘટક ઓછો બાષ્પશીલ છે એટલે ઘટક એક ઓછો બાષ્પશીલ છે જ્યારે જેની કિંમત વધુ મળે છે એટલે પી ટુ ઝીરો વધુ મળે છે તો ઘટક બે વધુ બાષ્પશીલ છે પી વન ઝીરો અને પી ટુ ઝીરો બંનેને તમે જોડી દો તો એ રેખા બનશે પી
ટોટલ ની પી ટોટલ બરાબર આપણે હમણાં જ સૂત્ર તારવ્યું કે પી ટોટલ બરાબર પી વન પ્લસ પી ટુ પણ થાય.